તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ફાઇવ સ્ટાર એક્ઝામ। જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો, બિલકુલ ફ્રી છે। આજે આપણે જોઈશું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, જે બનાસકાંઠા દ્વારા આયોજિત કરેલ છે અને એ તમારી પરીક્ષામાં મેક્સિમમ પૂછાઈ શકે છે। આમાંથી મોટાભાગના પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે પ્રથમ પરીક્ષામાં। SVS શાળા વિકાસ સંકુલ, SVS શાળા વિકાસ સંકુલનું પેપર છે, જે તમારા માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ શકે છે। તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહો। વિભાગ એમાં હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે, જેમાં પહેલો ક્વેશ્ચન છે, નીચે પૈકી કઈ ભૌતિક અવસ્થામાં ચોક્કસ આકાર હોય છે? તેમાં જવાબ આવશે એ ઘન। પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 2, નીચે પૈકી શેમાં ટિંડલ અસર જોઈ શકાય છે? તેમાં જવાબ આવશે ડી મોર થુથુ દ્રાવણ। પછી છે પ્રશ્ન નંબર 3, નીચે પૈકી કયો કોષ પોતાનો આકાર બદલી શકે છે? તેમાં જવાબ આવશે એ અમીબા। પછી છે પ્રશ્ન નંબર 4, એક વાક્યમાં ઉત્તર આપો, રુધિર રસ એટલે શું? પ્રશ્ન નંબર 5, પદાર્થ ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય? પછી છે પ્રશ્ન નંબર 6, બળનો આઘાત કઈ દિશામાં હોય છે? પ્રશ્ન નંબર 7, ખાલી જગ્યા એ સમગ્ર પૃથ્વીને કામડા કે ચાદરની જેમ ઢાંકે છે, ઓઝોન સ્તર। પછી છે પ્રશ્ન નંબર 8, એક ગતિમાન કારનો પ્રવેગ 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, જો 4 સેકન્ડ બાદ તેના વેગ કેટલો વધશે? પ્રશ્ન નંબર 9, દળ અને પ્રવેગનો ગુણનફળને વેગમાન કહે છે, ખરું છે કે ખોટું તે જણાવો। પછી છે પ્રશ્ન નંબર 10, જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક ખાલી જગ્યા છે? પછી છે વિભાગ બી, તો વિભાગ બીમાં પ્રત્યેકના બે ગુણ રહેશે, જેમાં પહેલો 11 નંબરનો ક્વેશ્ચન છે, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષનું તુલના કરી તફાવત લખો। પછી છે પ્રશ્ન નંબર 12, દ્રવ્ય એટલે શું? ઉદાહરણ આપી સમજાવો। એની અથવામાં છે કણ ભાર સૂત્ર કોષનું ઉર્જા ઘર કહે છે, કારણ આપો। પ્રશ્ન નંબર 13, પ્રાણી કોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો, આકૃતિ 2 માર્ક્સનો ક્વેશ્ચન। પછી છે પ્રશ્ન નંબર 14, CaCl2નું એકમ સૂત્રદળની ગણતરી કરો, Ca અને Clની વેલ્યુ આપેલ છે। પ્રશ્ન નંબર 15, બળની વ્યાખ્યા લખો તથા ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જડત્વનો નિયમ શા માટે કહે છે તે સમજાવો। એની અથવામાં છે કોઈ એક ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલા પર્ણો કેમ ડાળીમાંથી છૂટા પડી જાય છે તે સમજાવો। પછી છે પ્રશ્ન નંબર 16, બાષ્પીભવન એટલે શું? સમજાવો। એની અથવામાં છે મિશ્ર ધાતુ એટલે શું? પ્રશ્ન નંબર 16, મિશ્ર ધાતુ એટલે શું? પ્રશ્ન નંબર 17, સજીવોને પાયાની જરૂરિયાત શા માટે છે? પ્રશ્ન નંબર 18, એક પદાર્થને 4 સેકન્ડ અને 16 મીટરના અંતર કાપે છે, ત્યારબાદ 2 સેકન્ડ અને 16 મીટર અંતર કાપે છે, તો આ પદાર્થનો સરેરાશ ઝડપ કેટલી હશે? વિભાગશીમાં પ્રત્યેકના 3 ગુણ રહેશે, જેમાં પહેલો પ્રશ્ન છે આકૃતિ દોરી ઓક્સિજન ચક્રની સમજ આપો, એની અથવામાં છે ગ્રીન હાઉસની અસર સમજાવો। પ્રશ્ન નંબર 20, મૃદુતલ પેશી કોને કહે છે? તેના લક્ષણો અને પ્રકાર સમજાવો। પ્રશ્ન નંબર 21, દ્રાવકો, દ્રાવણો અને દ્રાવ્ય ઉદાહરણ આપી સમજાવો। પ્રશ્ન નંબર 22, ધાતુના ગુણધર્મો જણાવો। પછી છે વિભાગ ડી, તો વિભાગ ડીમાં પ્રત્યેકના 4 ગુણ રહેશે, જેમાં પહેલો ક્વેશ્ચન છે નીચેના શબ્દોના ઉદાહરણ સહિત સમજાવો, સંતૃપ્ત દ્રાવણ, શુદ્ધ પદાર્થ, કલીલ, નિલંબન। એની અથવામાં છે
ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવક, દ્રાવ્ય, દ્રાવ્યો ઓગાળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગારણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો. પ્રશ્ન નંબર 24, નિયમિત પ્રવેગીના ગતિના સમીકરણ કોને કહે છે? તેના સમીકરણ સમજાવો. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ સમજાવવાના છે. પ્રશ્ન નંબર 25, ન્યૂટનનો ગતિનો બીજો નિયમનું ગાણિતિક સ્વરૂપ F=ma સૂત્ર મેળવો અને એક રેસકાર અચળ પ્રવેગ 4 મીટર પર સેકન્ડની ગતિથી શરૂઆત બાદ 10 સેકન્ડના અંતરે કેટલું અંતર કાપશે તે જણાવો. શાળા વિકાસ સંકુલનું પેપર અહીં પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકનને ઓન કરી દેજો. આમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાઈ શકે છે. શાળા વિકાસ સંકુલ SVS.